વ્યક્તિનું ભવિષ્ય તેના કુંડળીના ગ્રહોના આધારે જોવાય છે. અલગ અલગ ગ્રહોની શુભ સ્થિતિ તે જે તે વ્યક્તિના જીવન પર પ્રભાવિત હોય છે. પરંતુ કોઈ પણ ગ્રહ ભલે કુંડળીમાં મજબૂત હોય, બળવાન હોય, પરંતુ મનુષ્ય દ્વારા જો કોઈ પાપકર્મ કે પછી ખોટા કાર્ય કરવામાં આવે તો તે મજબૂત ગ્રહને પણ નબળો બનાવી શકે છે. તો આવો જાણીએ આવા કેટલાક કાર્યો વિશે. જજાગ્રતો દૂર અમુદયતે દૈવં તદુ સુપ્ત શતા થવૈતિ દોરંગમં જ્યોતિ ખાન જ્યોતિરે કંદન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે વિષય જે છે, આ વિષય જ્યોતિષનો વિષય છે. જ્યોતિષની અંદર 9 ગ્રહો છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. દરેક વ્યક્તિની જન્મ કુંડલીની અંદર ગ્રહો હોય છે. અમુક ગ્રહો અમુક વ્યક્તિની કુંડલીમાં સારા હોય છે અને અમુક વ્યક્તિની કુંડલીમાં ખરાબ હોય છે. પણ જો તમારી જન્મ કુંડલીમાં સારા ગ્રહોની સ્થિતિ હોય પણ છતાંય તમે જો અમુક ભૂલ કરતા હોવ, અમુક બાબતોનું ધ્યાન ન રાખતા હોવ, તો તમારા સારા ગ્રહો એ અશુભ બની શકે છે. તો કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે કયા કાર્ય ન કરવા જોઈએ કે જેના કારણથી તે ગ્રહ આપણો કુંડલીમાં સારો હોવા છતાંય આપણને સારું પરિણામ નથી આપતો, તો એ દરેક બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અમુક આપણી જે ભૂલ થતી હોય એને સુધારવી જોઈએ. તો દર્શક મિત્રો, 9 ગ્રહોમાંથી પહેલો ગ્રહ છે સૂર્યદેવ. એવું કહેવાય છે કે જે વ્યક્તિની કુંડલીમાં સૂર્ય સારો હોય એને સરકારી ક્ષેત્રમાં સારો લાભ થાય છે, શરીર એનું સારું રહેતું હોય છે, માણસ પ્રભાવશાળી રહેતો હોય છે, સમાજમાં માન પ્રતિષ્ઠાને સારી પ્રાપ્ત થતી હોય છે, આંખોની રોશની એની સારી હોય છે. અને આ સૂર્ય સારો હોવા છતાં ઘણા લાભ થતા હોય છે. પરંતુ જો એ વ્યક્તિ એના પિતાનું વારંવાર જો અપમાન કરે છે અને પોતાનો હાથ ગંદો હાથ એટલે ખરાબ હાથ હોય અને ગંદો હાથ જો વારંવાર પોતાના માથાના ઉપર સ્પર્શ કરે છે તો સારો સૂર્ય પણ એનો દૂષિત બની શકે છે. બીજા નંબરની વસ્તુ, સારી વસ્તુ દૂષિત બને, જેમ કે આપણે ઘણી વખત કહીએ ભાઈ દૂધ છે પણ એમાં થોડી ખટાશ પડી જાય તો બધું દૂધ બગાડી નાખે છે, તેમ તમારી કુંડલીમાં સારો ગ્રહ હોય પણ અમુક ભૂલ તમારે ન કરવી. જેનો સૂર્ય સારો હોય એને પોતાનો જો પિતાનું અપમાન કરે છે અને ખરાબ હાથ માથા ઉપર મૂકે છે, ચોક્કસ એનો સૂર્ય, સારો સૂર્ય ધીરે 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 ખરાબ થાય છે. તો આ બાબતનું ધ્યાન રાખવાનું છે. ચંદ્ર, જે વ્યક્તિની કુંડલીમાં ચંદ્ર સારો હોય એ વ્યક્તિની યાદશક્તિ બહુ જોરદાર હોય. ચંદ્ર જેનો સારો હોય એ ખાસ કરીને તે વ્યક્તિ બુદ્ધિશાળી માણસ હોય છે. ડૉક્ટરી લાઈનમાં, ઠંડી વસ્તુમાં, કેમ કે ચંદ્ર ઠંડો ગ્રહ છે, ઠંડા પીણા, પાણી, જલ આ બધી વસ્તુઓ સાથે ચંદ્રનું કનેક્શન જોવામાં આવે છે. જે વ્યક્તિને ઘણા વર્ષો પહેલાંનું યાદ રહેતું હોય તો સમજવાનું કે આનો ચંદ્ર બહુ સારો છે. સફેદ રંગની વસ્તુઓથી વધારે લાભ હોય તો ચંદ્ર સારો હોઈ શકે. પરંતુ સારો ચંદ્ર હોવા છતાં પણ જે વ્યક્તિ વારંવાર જો પોતાની માતાનું અપમાન કરે છે અને સૌથી વધારે કામ વગર જો પોતે પાણીનો વ્યય કરે છે, પાણીનો બગાડ બહુ કરે છે વારંવાર, તો સમજવાનું એની કુંડલીમાં સારો ચંદ્ર પણ ધીરે 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 ખરાબ થતો હોય છે. જે વ્યક્તિની જન્મ કુંડલીમાં મંગળ સારો હોય તો મંગળ મનુષ્યને લોહીનો ગ્રહ ગણવામાં આવે છે. લોહી બહુ સારું હોય, જેનો મંગળ સારો હોય તે વ્યક્તિ સાહસી હોય, પરાક્રમી હોય, યુદ્ધની અંદર સૌથી આગળ રહેવાવાળો વ્યક્તિ હોય, નીડર હોય. અને ખાસ કરીને મંગળ જે લોકો આર્મીમાં હોય, રક્ષણ માટે જે લોકો રહેતા હોય, રક્ષા પ્રાપ્તિ માટે, અને જે લોકો ખાસ કરીને શક્તિશાળી અને જુરની હોય તે લોકોનો મંગળ બહુ સારો હોય છે. પણ જે માણસનો સારો મંગળ હોવા છતાંય તે વ્યક્તિ હાર જલ્દીથી કબૂલી લેતો હોય અને કોશિશ કરવામાં, કોઈ પણ વસ્તુની અંદર હંમેશા મહેનત અને કોશિશ કરવી જરૂરી છે, પણ જો કોશિશ કરવાનું છોડી દે તો ધીરે ધીરે એનો મંગળ પણ ખરાબ થવા લાગે છે. બુધ જેનો સારો હોય એ માણસ બુદ્ધિશાળી હોય, વેપારી હોય, વાણી બોલવાનું, જેનો ધંધો વ્યવસાય બોલવાનો હોય ને એનો બુધ સારો સમજવો,
ચાહે વકીલાત હોય, માર્કેટિંગ વિભાગમાં હોય, એન્કર હોય, પછી રિપોર્ટર હોઈ શકે, લખવાનું જેનું સારું હોય, આ બધું બુધનો વિષય આવે છે. પણ જો બુધ સારો હોય અને બુધને ખરાબ કરવો હોય તો ખોટી સંગત અને વધારે પડતું જો જૂઠું બોલવામાં એ માણસ વધારે પડતું જૂઠું બોલે છે અથવા બેઈમાની કરવામાં વધારે જો રસ ધરાવે છે તો ધીરે 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 એનો બુધ જે છે એ સારો હોવા છતાંય નબળો થતો જાય છે. ગુરુ જેની કુંડલીમાં સારો હોય, ધાર્મિક હોય, શૈક્ષણિક વિભાગમાં હોય, પૂજા પાઠ ધર્મ સાધુ સંત આધ્યાત્મિક, કેમ કે ગુરુને ગુરુજી કહેવામાં આવે છે, ગુરુ ગ્રહ દેવતાઓના દેવગુરુ બૃહસ્પતિ છે, અને પુસ્તકો, શૈક્ષણિક વિભાગ, સમાજ, માન પ્રતિષ્ઠા, મોટો હોદ્દો, ઊંચી પદવી, આ બધી વસ્તુમાં બૃહસ્પતિ જેની આ બધી વસ્તુ પ્રાપ્ત થાય સમજવાનું ગુરુ તમારો સારો છે. પણ આ બધું ગુરુ સારો હોવા છતાંય જો એ વ્યક્તિ વડીલોનું વારંવાર અપમાન કરતો હોય, પોતાના ગુરુનું અપમાન કરતો હોય અને પુસ્તકો અને ધાર્મિક વસ્તુ ઉપર જો વારંવાર ભૂલથી જાણતા કે અજાણતા જો પગ એનો વારંવાર અડતો હોય તો સમજવાનું એ બૃહસ્પતિ ગુરુ એનો અશુભ બનતો જાય છે. શુક્ર જેની કુંડલીમાં સારો હોય એ વ્યક્તિ લક્ઝરિયસ લાઈફ જીવવાવાળો હોય, સારા કપડાં પહેરવા શોખીન વ્યક્તિ હોય, કોઈ દિવસ મેલા કપડાં ના પહેરે, સારી ગાડી રાખે, ચાહે પરિસ્થિતિ પ્રમાણે ગમે તેવી હોય પણ એને ધોઈ અને ચોખ્ખી વધારે રાખે. જેના ઘરમાં વધારે ચોખ્ખાઈ હોય સમજવાનું શુક્ર સારો હોય. જેની પસંદગી બહુ ઊંચી હોય તો એને શુક્ર સારો સમજવાનો. શુક્ર કલા ક્ષેત્ર, રમત ગમત, સ્પોર્ટ, રમત ગમતમાં, કલા ક્ષેત્રમાં, નાચવા કૂદવામાં અને ડિઝાઇન બનાવવામાં, એક્ટર કલા સંગીત વગેરેમાં જેને સારું જ્ઞાન હોય સમજવાનું શુક્ર સારો છે. પરંતુ જે માણસ આ બધી વસ્તુ હોવા છતાંય જો પોતાના શરીરનું જો ધ્યાન ના રાખે, પોતાનું ધ્યાન ના રાખે અથવા વારંવાર કોઈ સ્ત્રીનું અપમાન કરે છે તો ધીરે ધીરે એનો શુક્ર એ ખરાબ બનતો જાય છે. તો આવા વ્યક્તિએ ક્યારેય કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. શનિ મહારાજ જેનો સારો હોય તે વ્યક્તિને સારો બિઝનેસમેન બનાવે છે, સારી નોકરી અપાવે છે, ખાસ કરીને બિલ્ડરની અંદર, બેંકની અંદર, સીએ ડિપાર્ટમેન્ટ, અને શનિ જેનો સારો હોય ઉદ્યોગપતિ પણ સારો બનાવે છે. શનિ અપાર ધન પણ આપનાર છે. પણ જો એ વ્યક્તિ આળસુ બની જાય, કામચોર બની જાય તો સમજવાનું કે શનિ એનો નબળો થતો જાય છે ધીરે ધીરે, અને શનિ નબળો વધારે થાય તો વધારે નુકસાની આવે. રાહુ તમારી જન્મકુંડલીમાં સારો હોય તો તમારા હાડકા તમારા મજબૂત હોય, હાડકા મજબૂત હોય, શરીર મજબૂત રહેતું હોય તો સમજવાનું રાહુ તમારો સારો છે. પણ જો તમે તમારા કામની અંદર ફોકસ કરવાનું બંધ કરી દો, કામ કરવું છે છતાંય તમે એને જાણી જોઈને ઇગ્નોર કરો કામને અને બીજાની ઈર્ષા વધારે કરો તો રાહુ તમારો કમજોર થાય છે. કેતુ મારા સારા હોય તો કેતુ મનુષ્યને સંતાન સુખ સારું આપે છે. કેતુ સારું હોય તો એ વ્યક્તિને ધર્મ પ્રત્યે લાગણી વધારો હોય છે, સાધુ સંતો પ્રત્યે લાગણી વધારો હોય છે. પરંતુ જો કોઈ વસ્તુની અંદર વધારે પડતો મોહ તમે રાખવાનું ચાલુ કરી દો અથવા કોઈ સાધુ સંતોનું અપમાન કરો તો તમારો કેતુ નબળો બને છે. મિત્રો, અમુક નાની નાની બાબતો એવી છે કે જે આપણને ખબર નથી, પણ એ નાની બાબતોથી ઘણી વખત તમારા ગ્રહો એ સારા હોવા છતાંય એ અશુભ થવાનું ચાલુ થતું હોય છે. તો આવી નાની નાની બાબતોની જે શાસ્ત્રમાં માહિતી છે, જે શાસ્ત્રમાં એની જાણકારી છે, જે સંસ્કૃતમાં છે, પણ એને ગુજરાતી ભાષામાં હું પ્રફુલ્લ પંડ્યા સરળ ભાષામાં કરી અને સારી રીતે, સરળ રીતે તમને સમજાય તે રીતે સમજવા માટે હું આ કાર્યક્રમનું માધ્યમ લઈ અને તમને સમજાવવાની કોશિશ કરતો હોઉં છું. પણ અમારા ઉપાય અને આ કાર્યક્રમમાં આપવામાં આવતી માહિતી એ ઘણી બધી શ્રેષ્ઠ અને સુંદર છે, અને સદૈવ આ કાર્યક્રમને આપ નિહાળતા રહો છો અને સદૈવ નિહાળતા રહેજો. વધારે કદાચ મનમાં કંઈક પ્રશ્ન હોય તો તમે અમને ફોન કરીને ચોક્કસ જણાવી શકો છો. પણ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં, મને આપી દો રજા. જય ભગવાન.